વેલકમ ટુ જલપાસ કિચન. બાળકોના ટિફિન કે પછી બ્રેકફાસ્ટ માટે એક સારો વિકલ્પ કહી શકાય તેવી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સેવૈયા ઉપમા આજે બનાવીશું. ફટાફટ બની જતી આ સેવૈયા ઉપમાને વર્મીસીલી ઉપમા પણ કહેવામાં આવે છે અને આ ઉપમા બધાને પસંદ પડે તેવી છે. આપણે આ ઉપમામાં ઘણા બધા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કર્યો છે જેથી તે હેલ્ધી પણ છે. આ ઉપમા બનાવવા માટે મેં બામ્બીનો બ્રાન્ડની રોસ્ટેડ વર્મીસીલીનો ઉપયોગ કર્યો છે. સૂજીમાંથી બનતી આ વર્મીસીલી બે પ્રકારની હોય છે, એક વ્હાઇટિશ હોય છે જે નોન રોસ્ટેડ હોય છે અને બીજી હોય છે બ્રાઉનિશ જે રોસ્ટેડ વર્મીસીલી કહેવાય છે. આપણે એક બાઉલ રોસ્ટેડ વર્મીસીલીનો ઉપયોગ કરવાના છીએ. તમે જે બાઉલથી સેવૈયાનું માપ લો તે જ બાઉલથી પાણીનું પણ માપ લેવાનું છે. એક બાઉલ સેવૈયાની સામે 2.5-3 બાઉલ જેટલું પાણી લેવાનું છે અને તેને ગરમ કરવા મૂકી દઈશું. સેવૈયા ઉપમા બનાવવાની શરૂ કરીએ તે પહેલાં આપણે પાણીને ગરમ કરવા રાખી દઈશું અને પાણી જ્યારે એકદમ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી તેને આપણે ઉપમા બનાવવા માટે ઉપયોગમાં લેવાનું છે. એક નોનસ્ટિક કડાઈને ગરમ કરવા મૂકી તેમાં 1 ચમચો તેલ એડ કરવાનું છે અને તમારે વધારે હેલ્ધી બનાવવી હોય તો તમે ઓછા તેલનો ઉપયોગ કરો તો પણ ચાલે. અત્યારે જે સેવૈયા ઉપમાની ક્વોન્ટિટી બનશે તે 4 વ્યક્તિને સર્વ થઈ શકે તેટલી બનવાની છે, તો તમારે તે હિસાબથી બાકીનું માપ લેવાનું છે. તેલ જરા ગરમ થાય પછી આપણે તેમાં 1/2 કપ શીંગદાણા એડ કરીશું. શીંગદાણાથી ઉપમામાં ટેસ્ટ ખૂબ સરસ આવે છે. ગેસની આંચ ધીમી કરી અને શીંગદાણાને તેલમાં સાંતળવાના છે. વચ્ચે વચ્ચે મિક્સ કરતા જવાનું કે જેથી શીંગદાણા બધી બાજુથી બરાબર સાંતળાઈ જાય. 1-1.5 મિનિટ સુધી તેલમાં ફ્રાય કર્યા પછી શીંગદાણા બરાબર સાંતળાઈ ગયા છે. હવે આપણે તેમાં 1/2 ચમચી રાઈ એડ કરવાની છે અને રાઈની સાથે 1/2 ચમચી અડદની દાળ એડ કરીશું. સેવૈયા ઉપમામાં રાઈ અને અડદની દાળનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. જે નોર્મલ ઉપમામાં આપણે એડ કરીએ છીએ તે જ રીતે આમાં પણ એડ કરવાની છે. ગેસની આંચ ધીમી જ રાખવાની છે અને રાઈ અને અડદની દાળ થાય એટલે આપણે તેમાં 1/2 ચમચી જીરું એડ કરવાનું છે. સોજી ઉપમા બનાવવામાં આપણે જીરુંનો ઉપયોગ નથી કરતા પરંતુ સેવૈયા ઉપમામાં તે ખૂબ સરસ લાગે છે. હવે 10-12 નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ 2-3 નંગ લીલા ઝીણા સમારેલા મરચાં એડ કરવાના છે. તમારે વધારે તીખાશ જોઈતી હોય તો તમે વધુ પણ એડ કરી શકો. 5 ચમચી હળદર અને 2-3 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને બધું ધીમા તાપ પર એકવાર બરાબર સાંતળી લેવાનું છે. સાંતળાઈ જાય પછી આપણે તેમાં 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને ગેસની આંચ તેજ કરી અને ડુંગળીને લગભગ 1-1.5 મિનિટ માટે આપણે સાંતળી લેવાની છે. બધું બરાબર મિક્સ કરવાનું છે અને ગેસની આંચ તેજ કરી દઈશું. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતળવાની છે. લગભગ 1/2-1 મિનિટ જેટલો સમય લાગે છે. જો તમારે જૈન વર્મીસીલી બનાવવી હોય તો તમારે ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો. ડુંગળી બરાબર સાંતળાઈ જાય પછી 1 નંગ ઝીણું સમારેલું બટેટું એડ કરવાનું છે. ત્યારબાદ ઝીણી સમારેલી ફણસી છે જે 1/2 કપ જેટલી લીધી છે તે એડ કરીશું. 1/2 કપ ઝીણું સમારેલું ગાજર એડ કરવાનું છે. તમે તમારા બીજા મનગમતા વેજીટેબલ્સ પણ એડ કરી શકો, જેમ કે સ્વીટ કોર્ન છે, ફ્લાવર છે, તે પણ એડ કરી શકાય. અત્યારે આપણે પહેલાં જેમાં પાણી ઓછું છે તે વેજીટેબલ સાંતળી લઈશું અને પછી તેમાં ટામેટાં અને કેપ્સિકમ એડ કરવાના છે. 1/2 મિનિટ માટે ગેસની આંચ તેજ કરી અને શાકભાજીને સાંતળી લેવાના છે અને ત્યારબાદ ગેસની આંચ ધીમી કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને બીજી 2 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. 2 મિનિટ કૂક કર્યા પછી હવે તેમાં 1/2 કપ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું. 1 નંગ કાપેલું ટામેટું છે તે એડ કરવાનું છે. આપણે પહેલાં ઓછું પાણી હોય તેવા વેજીટેબલ્સ એડ કરી અને સાંતળી લીધા એટલે તેની ક્રન્ચીનેસ જળવાઈ રહે અને હવે આપણે તેમાં કેપ્સિકમ અને ટામેટાં એડ કર્યા છે. હવે તેને ફરીવાર તેજ આંચ પર સાંતળી લેવાના છે. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. મેં અત્યારે 1 ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. 1 ચમચી ધાણાજીરું એડ કરીશું. તમારે તીખું વધુ જોઈતું હોય તો લાલ મરચું થોડું વધારે એડ કરવાનું. અત્યારે મીડિયમ તીખાશ રાખી છે મેં. હવે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. મસાલા શાક સાથે બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે અને ગેસની આંચ હવે ધીમી કરી દઈશું.
ટામેટા અને કેપ્સિકમ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે કૂક કરીશું. હવે આ શાકભાજીમાં એક બોલ રોસ્ટેડ વર્મીસીલી એડ કરવાની છે અને તેને હળવા હાથે મિક્સ કરવાનું છે કે જેથી વર્મીસીલી તૂટી ના જાય. તમે વ્હાઇટ વર્મીસીલીનો ઉપયોગ કરો તો પણ ચાલે, પરંતુ આનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે અને આ ઉપમા ખરેખર ખૂબ સરળ છે અને બધાને પસંદ પડે તેવી છે અને ખૂબ ઇઝીલી બની જાય છે. હવે આ ઉપમામાં આપણે ગરમ કરી અને રાખેલું પાણી એડ કરીશું. થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મિક્સ કરતી જવાની છે વર્મીસીલી. એક બાઉલ વર્મીસીલીની સામે અત્યારે મેં 3/4 કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. જો તમારે એકદમ ગરમ સર્વ કરવાની હોય તો તમે થોડું ઓછું એડ કરો તો ચાલે, પરંતુ તમે લંચ બોક્સ કે પછી ટિફિનમાં આપવાના હોય તો તમારે પછી થોડું વધારે એડ કરવાનું કે જેથી વર્મીસીલી સોફ્ટ રહે. ઢાંકણ ઢાંકી અને વર્મીસીલીને ધીમી આંચ પર 2 મિનિટ માટે કૂક કરીશું અને વચ્ચે 1-2 વાર મિક્સ કરવાની છે કે જેથી વર્મીસીલી નીચે ચોંટી ના જાય. વર્મીસીલી કૂક થવા આવે ત્યારે તેમાં આપણે 1/2 લીંબુનો રસ એડ કરવાનો છે. તમને વર્મીસીલી જોઈને એવું લાગે કે હજી આમાં પાણીનો ભાગ ઘણો છે, પરંતુ જ્યારે તમે મિક્સ કરી અને ગેસ બંધ કરશો પછી તે પાણી એબ્ઝોર્બ થઈ જશે અને વર્મીસીલી તમારી ડ્રાય બની જશે. એટલે આ સ્ટેજ બરાબર છે અને તમારે બધું બરાબર મિક્સ કરી અને ગેસ બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કરી દીધો છે, તેને કોથમીરથી ગાર્નિશ કરીશું. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી વેજીટેબલ સેવૈયા ઉપમા કે વર્મીસીલી ઉપમા સર્વ કરવા માટે રેડી છે. જો તમારે લંચ બોક્સમાં કિડ્સને આપવી હોય તો તેને થોડી ઠંડી થવા દેવાની અને પછી લંચ બોક્સમાં પેક કરી અને આપી શકાય. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી વેજીટેબલ સેવૈયાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.